ભાવનગર જિલ્લા સમાજ આયોજિત યોજાયો આ સમૂહ સાદીમાં પંચાવન ધુલ્લા હતા સમૂહ સાદી શરૂઆત કુરાન શરીફ ની કરવામાં આવી હતી તમામ મહેમાનોને જનાબ હનીફ તુર્કી શાબ્દિક સ્વાગતથી આવકાર્યા હતા ત્યારબાદ તમામ ઉપસ્થિતિ દાતાઓ અને આમંત્રિત મહેમાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય આરસી મકવાણા સાહેબ દ્વારા સમૂહ લગ્નનું મહત્વ તથા દીકરીઓના શિક્ષણ અને કેળવણી વિશે વાત કરી શિક્ષણ અને સમાજને મહત્વ શું છે તે બાબતે ભાર મૂક્યો હતો બિલાથી જનાબ આદરી મૌલાના જનાબ ફાઝલભાઈ ચૌહાણ જનાબ રસુલભાઈ પઢિયાર જનાબ યુસુફભાઈ દસાડીયા જનાબ દિલાવરભાઈ દાસડિયા અને અંતમાં અધ્યક્ષ જનાબ મૌલાના હનીફે સાહેબે વ્યક્તત્વ આપી સમાજના વિકાસ અને શિક્ષણ પર ભાર મૂકી એકતાથી સમાજને મજબૂત બનાવવા ખર્ચ પર કાપ મૂકીને મુસ્લિમ સમાજના કુરિવાજ દૂર કરી દીકરીના શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું સમૂહ સાદીમાં તળાજાના જુદા જુદા ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા દરેક તાલુકાના સિપાઈ જમતના પ્રમુખ કારોબારી સભ્યો કમગ્ર સિપાઈ સમાજના આગેવાનો પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

સિપાહી બિરાદરો સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો અને મુસ્લિમ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સાથે સામાજિક અગ્રણી કાર્યકરો અને સિપાહી સમાજ સમસ્ત ભાવનગર જિલ્લા સિપાહી સમાજની ટીમના ભગ્યરથ પ્રયત્નોના અંતે આજે આ ચાર ત્રણ બે હજાર અઢાર રવિવારના રોજ સમૂહ શાદીના આયોજનની અંદર ભવ્ય અને સફળતાપૂર્વક પાર પાડવાનું એક જબરજસ્ત મિશન પૂરું કરવામાં આવેલ છે તળાજા તથા જુદા જુદા ગામડાઓમાંથી માંથી માટે મત માટે ટીમ સતત કામકાજ માટે જહેમત ઉઠાવી કાલીલે દાદ એવું સફળ આયોજન પાર પાડવા જેમનું યોગદાન અપાયું છે તેવા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે પીડી તમામ કેટીવી ન્યૂઝ ગુજરાતી ભાવનગર તળાજા કેન્દ્ર સરકાર દ્વારા સરકારી નિયુક્તિ વાળું નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં વિદ્યાર્થીઓ અને તબીબોએ સૂત્રાચાર સાથે ધરણા પ્રદર્શન કર્યા હિંમતનગર ખાતે આર